જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. માં મોગલ, મણિધર, વડવાળી, કબરાવાળી, બાપુનો આદેશ કે આપણી સરકારે જે એક નિયમ સારો પાડ્યો છે એમાં હું ખૂબ સહમતિ છું, અને નિયમ પણ બહુ સારો છે. હર્ક સંઘવીએ નિયમ સારો છે, પણ બરોબર છે, જે જોઈએ એવો નિયમ નથી. એ હું કહીશ તમને, જે આપણી ભારતની દીકરીઓ, ભવાની હું એને કહું છું, છોકરી નો કહેવાય એ દીકરીનું અપમાન છે. દીકરી એને લક્ષ્મી કયો, એને ભવાની કયો. 18 વર્ણની નવલા નો અર્થ આવે છે, માના બેટા ગરબે રમજો, કારણ આ નવલા નવરતા છે. સાચા નવરતા 17 મહિનાના, એ પણ 9 દિના, આહો મહિનાના એ પણ 9 દિના, અને મા મહિનાના એ પણ 9 દિવસના. તો ભારતની દીકરીને આદેશ છે, બેટા તમે રમો ગરબે, આખા વસ્ત્ર પહેરી અને રમો જ છો. પણ તમે ગરબે રમવા જાઓ, તમારા ભાઈને હારે લઈ જાઓ, તો તમારા બાપુજીને લઈ જાઓ હારે, પરિવારના દીકરાને લઈ જાઓ, ભલે 8 વર્ષનો 10 વર્ષનો હોય કે ભાઈને લઈ જાઓ કે બાપને લઈ જાઓ, એકલ્યુ ન જશો. અને જાઓ તો ખાસ ધ્યાન રાખજો બાપુનો આદેશ છે, કારણ કે હવે હર્ક સંઘવી એક કાયદો કાઢ્યો છે, બરોબર છે, સમાજે થઈને બધો કાઢ્યો છે, હર્ક સંઘવીની આજની વાત નથી, પણ સમાજે આ બધું ઉપાડ્યું હતું એટલે હર્ક સંઘવીએ કાયદો કાઢ્યો છે, અને કાયદો કાઢવો પડે. એમ બાપુનો આદેશ છે, તમે ગરબે રમવા જાઓ તો મોબાઈલ તમારી પાસે રાખો, કઈ ગરબીમાં તમે રમવાનો એનું લોકેશન હોવું જોઈએ પૂરેપૂરું કે આ ગરબીમાં. બીજું તમે રમો, હું અહીંયાથી પાદરી વહી જઈશ, એકની અહીંયાથી 5 મિનિટનો રસ્તો છે, આમ ફરીને જઈશ તો મને 20 મિનિટ, ભલે 1/2 કલાક લાગે, ભીડભાડી વાળી જગ્યા હોય એમાંથી ને ચાલવાનું, એકાદ જગ્યા હોય ત્યાં કોઈ દી નહીં ચાલવાનું. બીજી વાત, અને કદાચ દીકરીઓ એવું બને કે તમે એકલી પડી ગઈ રમવામાં, કદાચ સમય આપણે યાદ ન રહ્યો હોય, તો અત્યારે સરકાર જાગૃત છે, યોદ્ધા હું કહું, પોલીસ નો કહો યોદ્ધા, ફોન નંબર ડાયલ કરો 100 નંબર અને 181, અને આપણે કોઈ દીકરી બોલતી હોય તો સામે એ પછી એ દીકરી જ આવીને સામે તેડી જાય, ખાતાવાળા એ આવીને તમને તેડી જાય ને ઘરે મૂકી જાય. કોઈ તમારે નીકળે કે આ મારો ગજફ્રેન્ડ છે, આ ભાઈબંધ છે, ગજફ્રેન્ડને દિવાળી મૂકો. કોઈ આવી રીતે એકલ્યું નીકળ જાય છે ને કોઈની હારે, ગાડી હોય, હોન્ડા હોય, ટુ વ્હીલ હોય, ભલે કોઈ પણ હોય વરણનો, એમ બે ન જશો, ઘરેથી નીકળો તો ભાઈ દીકરા કોકને હારે લઈને જાઓ પરિવારના, અને અહીંયાથી કદાચ આવો આવો સંજોગ બને નહીં, બને તો મોડું થઈ ગયું તો તમે હો નંબર ડાયલ કરો, 181 નંબર કરો, જેથી આપણી સેફટી રહે. અને આ મારો પાડો હોય છે, હું હેન્ડામાં બેસી જાઉં, આવી હમશકલ બની જાય, આ ગાડી લઈને નીકળો બે, આવું કોઈ દી કરશો નહીં, પછી તમે સરકાર રૂપે આપશકો નાખો ખાતાવાળામાં, કારણ કે આપણા ધાંધલા ફૂટી ગયા છે, બીજામાં તો આપશકો ન નાખો. એમ આપણે થોડીક જાગૃતતા રાખો, મોબાઈલ પાસે રાખો, અને ભીડભાડ વાળી જગ્યા હોય તો ભલે હાલીને આવો, તમારા ઘરે કદાચ કોઈ વાંધો નહીં, પણ આમાં 5 મિનિટ કે 2 મિનિટનો રસ્તો હું વહી જાઉં એવી કોઈ દી નીકળો, આ મોટો ખતરો છે. એમ આ એક બાપુનો આદેશ છે, તમે રમો તો કઈ ગરીબીમાં રહેશો તમે એનું પૂરેપૂરું લોકેશન ઘરે આપો. બીજું ખાતા હાર્ડ એડ્રેસમાં પણ અહીંયા ગરબે પણ પોતાની જાણે કે બાદ નજરું, જેને કહે ત્રીજું નેત્ર ખોલેલું હશે, અહીંયા એ ભેળા રમતા એ છે, સમજી લેજો, ત્યાં ધ્યાન રાખવા બેઠા છે. બીજું કોઈ તમને વસ્તુ આપે, ચાલ્યા પાણી પી લ્યો અથવા ખાઈ લ્યો તો ખાશો નહીં, કારણ એવી જાતની ખોરો કંઈક દવા આવે છે, મારા ભાન ભૂલી જાય 2 મિનિટ 5 મિનિટ, 2-5 મિનિટના પછી આપણી જિંદગી બગડી જાય, ખતરામાં વહી જાય, એટલે આવું કોઈ બહારનું ગ્રહણ કરશો નહીં. હા, અંદર કોઈ ગરબીમાં તમે રમતા હોય, ગરબીનું કોઈ આખો એના આયોજકો હોય, એના તરફથી તમને જે આપતો એ લેવાનું, બાકી બહારની વસ્તુ નહીં અડવાની. ખાસ ધ્યાન રાખજો, લ્યો આ ચોકલેટ ખાઉં, લ્યો આ પાણી પીઓ, લ્યો આવું આ કરશો નહીં, સમજી લેજો, કારણ કે મારી પાસે કેસ આવે છે. તો જાગૃતતા રાખવાની છે, 9 દી ગરબીમાં રમવાનું છે. અને બીજી વાત, યોદ્ધાએ કામ બહુ સારું લીધો, ગાઈડલાઈન હું બહુ રાજી છું, અને કદાચ દીકરી એકલી પડી જાઓ
તો નજીકનું પોલીસ સ્ટેશન જ છે. અત્યારે ફોન નંબર ડાયલ કરો તો તમારી પાસે ગાડી ફટ દઈને પૂકી જાય છે. 181 નંબર માથે એમાં દીકરી બોલે એટલે બાય માણસ જ તમને લેવા આવે ગાડી લઈને. એમ આ તમારે જાગૃતિ રાખવાની છે. હવે આપણા આંગળા ફૂટી ગયા પછી તમે કહો આટલો બંદોબસ્ત રાખ્યો, આ ખોટી વાત છે. જાગૃતિ તમારામાં રાખવાની થોડી હાવ પછી તમે આપશે કોનો નાખો, થોડીક જાગૃતતા થાવ. કારણ કે તમે થોડાક જાગૃત થશે તો અમને નશો આવશે. પોલીસ નો કે અને યોદ્ધા કયો, તમે આપશે કોનો નાખો એની માથે ગુનેગાર જ આપણે છે. આપણે એકલા એલા જાય ઠીક પડે તે જાય ને પછી કોઈક સારો કરે પછી તમે એમ કહેશો કે અમારું કોઈ સેફટી નથી ને અમારું ધ્યાન નથી. ગુનેગાર આપણે છે, સમજી લો. આપણે થોડીક જાગૃતતા રાખા, એવું શંકા પડ લાગે તરત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો. હવે તો દુનિયા છે તમારા હાથમાં, મોબાઈલ છે, અમે તો અભણ છે. એક બાપુનો આદેશ છે અને બીજું યોદ્ધાને મારો અવાજ છે. કોઈ પણ બેન દીકરીની છેડતી કરે, બેન દીકરીને કોઈ હેરાન કરે તો એનું પ્રૂફ હોવું જોઈએ, મૌખિક નહીં. એનો વિડીયો હોવો જોઈએ સામે, એને જાહેરમાં સડી પહેરાવો, માથે ટકો કરાવો અને ચાર પગે એને હલાવો અને ઉભા વાહામાં એને ભાઠો મારો. કારણ કે મારું બોલવાનું જુદું છે, ક્રાંતિકારી શબ્દ છે, હું આમ કરવાનો નથી. વાહામાં ફૂટો નાખો અને મીઠાના પાણી રેડો અને એના વિડીયા ઉતારો જેથી આવું કરતા બધા અટકી જશે. સરકારને મારો આદેશ છે મોગલધામથી બાપુનો. કારણ આવું કોઈ કરે ને આવું કોઈ આનું કોઈ જાત ન હોય. જે બેન દીકરીની આબરૂ માથે હાથ નાખે, બેન દીકરીની છેડતી કરે, એની જાત ન જોવાની હોય, એને જાહેરમાં લાવી અને એને ખખેરો હરખાઈનો હો વીરને ધોકો પીર એમ આવાને ઉભા બાયડાના ભાઠા મારો અને મીઠાના પાણી રેડો અને સરઘસ કાઢો જેથી આવું જોવે તો બીજો માણસ આવું કામ કરતો અટકી જાય. આવા વિડીયા પાડો અને આમાં કોઈ ફેરફાર ન કરશો. સરકારને પણ આદેશ છે, કોર્ટને બાપુનો એક આદેશ છે. કોઈ પણ બેન દીકરી આ જગ્યાએ આપની આપણે કેટલી વેદના થાય એમ તમે સમજો દરેક. આ સરઘસ કાઢો તમે બીજા રોડ માંથી આવી આવી અને સીન સપાટા મારે હાથમાં તરવાની રોક્યું લઈને એને કહે. એના જો મા બાપના સંસ્કાર હોય તો આવું કરે ને, એને કહે સરહદમાં જોઈ જાય આતંકવાદીઓ છે ને અમને ત્યાં હોપી દેવાય એને, સમજી ગયા ને? એટલે થોડો ભારે ઓછો થાય અને બે વાત એમ આવા જ કોઈ કરતા હોય. કારણ કે આપણો દેશ આની હિસાબે કમજોર થઈ ગયો. જવા દો ને આપણે, હું યાદ આપણી નબળાઈ છે. અને સાથ આપો તમે યોદ્ધાને ખાતાવાળાને કે ભાઈ આ મારા આવી રીતે હેરાન કરે છે, આવી રીતે હથિયાર લઈને આવી રીતે આ બજારમાં કે ચોકમાં આવી રીતે ખુલ્લેઆમ કરે છે, લુગડા પોતાના ખમીસ ઉતારી નાખ્યા, ઓલી સિરિયલ જોઈ જ નથી કરતા. એમાં એ તો સિરિયલ વાળા ધંધા વાળા હશે, તમારા વાહ તોડી નાખશે યોદ્ધા. તો આવા કોઈ શરીર તરવાનું લાકડું લઈને આમ આમ જે ડિસ્કા કરતા હોય ને એને તો એવા મારો એવા મારો. તો આવા કરતા મારા 10 વખત વિચારશે. તો આમાં કોઈ સરકારને કઈ કલમમાં ફેરફાર ન કરજો, આના સરઘસ જ કાઢો જાહેરમાં. બીજા તો નહીં કે પણ આ બાપુ કેસ મોગલધામ થી આને મારી મારીને ધોઈ નાખો ને એવા મારો કે જિંદગીમાં કોઈ દી બાજરાનો રોટલો ન ખાઈ શકે આવા મારો. કારણ આપણા દેશમાં એમાં તો ઘૂસણખોરી કરી ગઈ છે. જાવા દો, જાવા દો એટલે નબળાઈ છે. કારણ કે આવો દીધા આપણે અને એને જાવા દીધા એટલે બેન દીકરીની સલામત નથી. પછી આપણે બહાર આવીને ખાતું અમારું ધ્યાન, ખાતા હું તમારો ઠેકો લીધો છે ખાતા ને, તમે થોડોક સાથ આપો. એ યોદ્ધા છે એને બાયડી છોકરા છે, પણ તમે કોઈની વાતમાં ન આવો. આવી બેન દીકરીની કોઈ છેડતી કરે, બેન દીકરી હવને નાક હોય, હવને ઈજત હોય, હવને દીકરી હોય, તો આવું આનું પ્રૂફ જોવે, મોખિત નહીં, એનો વિડીયો ઉતાર લેવાનો, એને પકડી અને જાહેરમાં આવો મારો એવો મારો ચાર પગે હલાવો. પર્યાવરણની સદીઓ હવે એમને ન હાંકતા, સદી પહેરાવી અને ગામના ભેળા કરો કે ભેલો આનો આનો વિડીયા ઉતારો અને વહામ એક એક ખાવડું મારો. આ આ બધું અટકી જશે આવું કરો તો. આની કલમ તો થાવી જ જોવે અને સરઘસ જ કદાય, સમજી ગયા? પેલા રાજાઓ ખોટા નતા, ચોરી કરતા અને હાથ કાપી નાખતા, બેન દીકરી આમ મીઠ માનતા, આખું ફોડી નાખતા, કઈ આ નતું થતું રાજા સહીમાં. હવે તો ભેળાઈ ગયું છે, આમાં લાગવત ન હોય, આમાં કોઈ કારણ ન હોય, આમાં કોઈ જાતિ ન જોવાની હોય, સમજી લેજો. આ બાપુનો આદેશ છે. તો નવલા નોરતા છે, આ ભારતની મારી દીકરીઓનો આદેશ છે કે બેટા તમે જાઓ, તમારો ભાઈ બાપ વડીલ તમારો મોભી ઘરનો એક હારો હોવો જોઈએ. તમે ગરીબીમાં રમો કે ભલે બેઠા હોય એવું લાગે તો તમે યોદ્ધાને જાણ કરો. પછી હવે તમે કયો અમારું ધ્યાન ન રાખ્યું, બંદોબસ્ત શું તમારો ઠેકો લીધો છે, એની ફરજ બજાવે. પણ થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે.
તો સરકારે નિર્ણય બહુ સારો લીધો છે, એમાં સહમતી છો બાપ? તો નવલા નવરતા છે, દીકરીઓ એક બાપુનો આદેશ છે, બહારની વસ્તુ ગ્રહણ ન કરવી. જે ગરબીમાં તમે રમતા હોય એનું લોકેશન ઘરે મોકલો, તમારા નંબર રાખો, અથવા એવું લાગે બિન સગત તો હવે તમે ભણેલ ગણેલ છો એસએમએસ કરી નાખો, એટલે એક બે મિનિટમાં પોલિસી અપૂકી જશે. પણ થોડીક આપણે જાગૃતતા લાવો. પછી આ કહેવા દો ઘોડા છૂટી ગયા તબેલે તારા, પછી આ રવા દો ફલાણા દીકરી ઉપડી ગઈ, ઓલી ઉપડી ગઈ, આ વસ્તુ મને ગમતી નથી. પણ આપણે થોડાક જાગૃત થાવ, કોઈ ગર્લફ્રેન્ડ ન કરો. ગજફેન એટલે શું મને એ નથી ખબર. ગજફેન નથી જરૂર, કોઈની જરૂર નથી. આપણો ભાઈ દીકરો હોય, આપણો વડીલ હોય ઘરનો, એને હારે લઈ જાઓ. જરીક સમજો, આ બાપુનો આદેશ છે, તો આ ધ્યાન રાખો. ગજફેન વાંધો ને કાંઈ વાંધો, ભલે તમે નોકરી હારે કરતા અલગ વાત છે, પણ રાતે કોઈનો ભરોસો કરવાનો નહીં. દિવસ હોય તો ભલે, રાત હોય તો ભરોસો નહીં કરવાનું. કારણ કે અત્યારે સમય બહુ ખરાબ છે, આપણે આગળ આવવાનું છે, જાગૃતતા લાવવાની છે અને સરકારને સાથ આપવાનો છે. પણ વાંક આપણો છે, આપણે કેવું છે ખબર, કઈ કેવું જ નથી અને પછી ઓલું થાય છે, ભેળાઈ જાય. પણ થોડુંક આપણો વાંક છે, આપણે જાગૃત થાવ. ખાતા માટે કારણ મારે ખાતાનું લેવું નથી, મારે કેમ દેવું નથી. પણ સારું કામ કરે છે તો હું એને બિરદાવું છું, તો હું બધાને કહું છું, યોદ્ધાને બિરદાવો. જીવની જોખમે ગુનેગાર પકડે છે, કા ભાઈ એને બાયડી છોકરા નથી, પણ એને તમે સાથ આપો. એને હું તમે નબળા પાડી રહ્યા છે, હું તમે એનો નશો ઉતારી રહ્યા છે. પછી કામ કરતો મારા કામ નહીં કરે એમ આને સાથ સહકાર આપો. એવું શંકાપિત માણા લાગે તો જાણ કરો, પણ પૂરેપૂરી ખાતરી હોવી જોઈએ. કોઈ નિર્દોષ ના પાછા વાહા બકા કાબરા કરાવતા, અને એનું પ્રૂફ હોવું જોઈએ. કારણ મોખિત ન હાલે, એમાં વિડીયો હોવો જોઈએ, એટલે એનું પ્રૂફ થઈ ગયું. તો દીકરીનો આદેશ છે, તમે નવલા નવરતા રમો, ખૂબ રાજીશો, આખા વસ્ત્ર પહેરજો, બહારનું કોઈ ખાશો નહીં, પાણી કે લિપસ્ટિક ફિપસ્ટિક કે ચોકલેટ આ દિય નહીં લેવાનું. જે ગરબીમાં તમે રમતા હોય એના આયોજકો જે તમને આપે એ વસ્તુ તમારે ગ્રહણ કરવાની, પણ સાવચેતી રાખવાની છે. બાપુનો આદેશ છે બાપો. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી, જય કબરાવાળી.